गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना अगत्यना एक्जाम्पल जोई रह्या छे। आपणे आजे स्वाध्याय 9 त्रिकोणमिति ना उपयोग ना 12मा नंबर नो एक्जाम्पल जोईशुं। तो चलो शुरू करिए मित्रों। आपणे रकम नी अंदर एक मकान नी टोच परथी ध्वज दंड उभो करेलो छे। समझो रकम ने बरोबर के मकान नी टोच पर एटले मकान पर ध्वज दंड उभो करेलो छे एक माणस। एटले जुओ जोड़े जोड़े आकृति पण आपणे दोरता जईए अने समझता जईए। आ आपणी जमीन छे, आपणे आ बाजु आ मकान लई लीधुं बरोबर, अने मकान जमीन साथे काटखूणो बनावे। आ ए बी मकान थयुं, આપણે જોડે જોડે અહીંયા લખી પણ કાઢીએ મકાન। હવે શું કહે છે, મકાનની ટોચ પર ધ્વજ દંડ ઉભો કરેલો છે, એટલે મકાનની ઉપર આપણે આ રીતે ધ્વજ દંડ ઉભો કરી દઈએ। આ રીતે આ ધ્વજ દંડ ઉભો કર્યો, ચાલો આ રીતે આ ધ્વજ દંડ આપો, આ ધ્વજ, ચાલો અને અહીંયા નામ આપી દઈએ આપણે સી નામ આપીએ તો સી એ એ શું થયું, ધ્વજ દંડ બન્યો બરોબર। હવે શું કહે છે, એક માણસ મકાનથી 25 મીટર દૂર, હવે આ મકાન છે ત્યાંથી 25 મીટર દૂર એક માણસ અહીંયા ઉભો છે, એટલે કેટલા મીટર, 25 મીટર દૂર ઉભો છે, 25 મીટર દૂર, 25 મીટર દૂર જમીન પરથી મકાનની ટોચ અહીંયા માણસ ઉભો છે, આ માણસ, અને શું કહે છે, મકાનની ટોચ અને ધ્વજ દંડની ટોચના ઉચ્છેદ કોણ। હવે આપણે ઉચ્છેદ કોણ કીધા છે, તો આ માણસ અને માણસથી મકાનની ટોચનો ઉચ્છેદ કોણ આ રીતે, અને ત્યાંથી આ ધ્વજ દંડ નો ઉચ્છેદ કોણ આપણને આ રીતે આપેલો છે। તો આ રીતે આ નાનો ખૂણો, આ તમારો મોટો ખૂણો આ રીતે આપેલો છે। હવે એનું માપ આપણને આપ્યું છે 45 અને 60, તો હવે મિત્રો જુઓ આનું માપ થશે 45 નાના ખૂણાનું, અને આ મોટો ખૂણો છે એનું માપ થશે 60 ટન। હવે માણસ જ્યાં ઉભો છે ત્યાં આપણે ડી બિંદુ આપી દઈએ બરોબર, ચાલો। હવે બરોબર ધ્યાન આપો, તો અહીંયા શું થશે મિત્રો, આ રીતે આપણને આપેલું છે ધ્વજ દંડની ટોચના ઉચ્છેદ કોણો અનુક્રમે 45 અંશ અને 60 અંશ માપે છે। તો મકાનની ટોચથી, એટલે આ મકાન છે એની ટોચથી ધ્વજ દંડની ઊંચાઈ શોધો, એટલે આપણે આ શોધવાનું કીધું છે, શું શોધવાનું કીધું છે આપણને, સીએ, ક્લિયર। હવે આ તમે બરોબર હવે આકૃતિ જોઈ લો, તો મિત્રો તમારી પાસે અત્યારે તૈયાર ત્રિકોણ કયો છે, એ બી અને ડી છે બરોબર, ચાલો હવે આપણને રકમની અંદર જે જે વસ્તુઓ આપેલી છે એ પહેલા લખી કાઢીએ। સૌ પ્રથમ આપણે એ બી બરાબર શું લીધું, મકાન, તો મકાનની ઊંચાઈ આપણને આપેલી નથી, એ તમારે પહેલા શોધવી પડશે। ત્યાર પછી તમારે ધ્વજ દંડ આપ્યો છે એસી, એસી બરાબર ધ્વજ દંડની લંબાઈ, લંબાઈ લખો ઊંચાઈ લખો એક જ કહેવાય, એ પણ આપણે શોધવાનું છે। ત્યાર પછી મિત્રો જુઓ મકાન અને માણસ વચ્ચેનું અંતર 25 મીટર, એટલે બીડી, બીડી બરાબર મકાન અને માણસ વચ્ચેનું અંતર, માણસ વચ્ચેનું અંતર આપણે લીધું, અને એ અંતર તમારું કેટલું આપ્યું છે, 25 મીટર, ક્લિયર, ચાલો। હવે મિત્રો આપણી પાસે બીજું કંઈ આપણને આપેલું નથી, હવે જુઓ આપણી પાસે ઉચ્છેદ કોણો છે, કયા કયા, એ ડી બી, અને બીજો ઉચ્છેદ કોણ સી ડી બી આપેલો છે। હવે આપણે શું કરીએ, તો આ ત્રિકોણ લઈ લઈએ એ બી ડી નો ઉપયોગ કરીએ, તો શું થશે જોજો, હવે
આપણે અહીંયા લખીએ પહેલા કાચો ત્રિકોણ પરીક્ષામાં દોરવાનો મિત્રો એટલે તમે ઈઝીલી કોઈ પણ જાતની ભૂલ વગર તમે લખી શકો જુઓ આનું માપ A B અને આ તમારો D હવે મિત્રો શું કરશો આનું માપ તમને 25 મીટર આપેલું છે હવે આ 45 નો આ કયો બાજુ થાય સામેની બાજુ અને આ તમારી કઈ થશે પાસેની બાજુ હવે મિત્રો એવું કયું સૂત્ર કે જેની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ હોય એવું સૂત્ર કયું બીજું એ તમને ખબર પડી ગઈ હશે tan નું સૂત્ર હોય તેની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ મળે પણ આને લખવું કેવી રીતે તો પહેલા લખવું પડે ત્રિકોણ એ બી ડી માં માપ ખૂણો બી બરાબર 90 માટે માપ ખૂણો ઉત્સેદ કોણ એ ડી બી બરાબર કેટલા થાય 45 અંશ અને હવે આપણને ખબર પડી કે આ સૂત્ર કયું બનશે tan થીટા નું તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ માટે જુઓ tan અહીંયા કેટલા આપેલા છે 45 તો 45 અંશ બરાબર સામેની બાજુ એટલે AB અને ભાગ્યા પાસેની બાજુ એટલે BD હવે મિત્રો જુઓ tan 45 નું મૂલ્ય તમને મોઢે આવડતું હોવું જોઈએ tan 45 એટલે કેટલા થાય 1 થાય અને AB બરાબર AB આપણને આપેલા નથી આકૃતિમાં જુઓ BD નું માપ આકૃતિમાં છે આપણી પાસે કેટલું છે 25 મીટર આ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય તો AB બરાબર 25 એકા 25 તો અહીંયા આપણને AB નું માપ કેટલું મળ્યું આટલા 25 મીટર મળ્યું હવે તમે આકૃતિમાં જુઓ બરોબર ધ્યાનથી તો તમને આ માપ મળી ગયું મિત્રો કયું મળ્યું મકાનની લંબાઈ કેટલી મળી AB બરાબર 25 મીટર હવે આપણે આ ત્રિકોણ લઈએ કયો જુઓ બરોબર ધ્યાનથી CBD લઈએ જો હું કાચો ત્રિકોણ અહીંયા દોરું છું એટલે તમને વધારે ખબર પડશે આ રીતે આ કાટકોણ ત્રિકોણ આ બી આ ડી અને આ તમારો સી જોયું તમે આકૃતિમાં અને એનું માપ અહીંયા ઉત્સેદ કોણનું માપ 60 અંશ હવે બીડી આ બીડી એટલે આકૃતિમાં જો આપેલા છે કેટલા છે 25 મીટર ક્લિયર હવે તમારી પાસે બીસી નું માપ નથી બરોબર તો એ આપણે શોધવું પડે તો આપણે સૌ પ્રથમ અહીંયા લખી કાઢીએ ત્રિકોણ આ કયો છે સીબીડી સીબીડી માં માપ ખૂણો બી બરાબર 90 ક્લિયર અને હવે ઉત્સેદ કોણ નું માપ લખીશું આપણે તો શું થાય ઉત્સેદ કોણ માપ ખૂણો સીડીબી તો સીડીબી બરાબર 60 અંશ હવે જુઓ બરોબર ધ્યાન આપજો કે આ ખૂણા ડી ની આ કઈ બાજુ થાય સામેની બાજુ અને આ કઈ બને પાસેની બાજુ તો કયું સૂત્ર આવે કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ હોય તો tan સૂત્ર આવે tan થીટા નું સૂત્ર શું બને મિત્રો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે tan થીટા થીટા નું મૂલ્ય કેટલું છે 60 તો tan 60 બરાબર સામેની બાજુ એટલે કેટલી થાય BC અને પાસેની બાજુ એટલે BD હવે જુઓ tan 60 હવે એનું મૂલ્ય તમને આવડતું હોવું જોઈએ તો એ કેટલું બનશે મિત્રો √3 થાય અને BC બરાબર હવે BC તો આપણે શોધવાના છે અને BD બરાબર કેટલા છે 25 ક્લિયર હવે મિત્રો આપણે શું કરીએ તો બરોબર ધ્યાન આપજો આ 25 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો BC બરાબર 25 વર્ગમૂળમાં 3 થાય આટલા મીટર આપણને આ શું મળ્યા BC એટલે કુલ માપ મળ્યું મિત્રો હવે આપણને બીજું તો કંઈ આવડતું છે નહીં તો હવે શું કરીએ આપણે √3 ની કિંમત આપણે મૂકી દઈએ તો જવાબ આપણને પ્રોપર મળે
હવે બોર્ડની અંદર મિત્રો તમને મેં કીધું તું કે રૂટ થ્રી બરાબર 1.73 આ આપેલા જ હોય છે, તો એ તમારે આપ્યા હોય જ, પણ બુક્સ ની અંદર પ્રેક્ટિસ બુકમાં ઘણી વાર નથી આપેલા હોતા તો તમારે જાતે મૂકવાના. તો બીસી બરાબર 25 × 1.73 માટે બીસી બરાબર 25 × 173/100 બરોબર. હવે આપણી પાસે જગ્યા નથી એટલે બાજુમાં લખતા જઈએ, માટે શું થાય બીસી બરાબર, હવે મિત્રો 173 × 25 કરવા પડે, તો 173 × 25 કરીએ તો 100 × 2 = 6 × 2 = 14 × 2 = 1 = 3 5 × 3 = 15 5 × 7 = 35 9 × 36 = 6 5 × 5 = 5 5 × 3 = 8 6 × 12 = 1 8 × 4 = 12 12 × 1 = 13 કેટલા આવ્યા 4325. તો આપણે અહીંયા લખીએ 4325 અને મિત્રો છેદમાં 100 વધ્યા એટલે અહીંયા લખીએ 100. તો માટે બીસી બરાબર 2 મીંડા એટલે 2 રકમ પછી પોઈન્ટ કાપીએ તો 43.25 મીટર આપણને બીસી ની કિંમત મળે. હવે તમે આકૃતિ બરોબર ધ્યાનથી જુઓ, સી એ અને બી આ ત્રણેય એક લીટીમાં છે તો એને લખાય કેવી રીતે, તો બરોબર ધ્યાન આપજો મિત્રો, એને આ રીતે લખાય સી ડેશ એ ડેશ, શું લખીશું બી હોવાથી, આ રીતે લખવાનું કે સી ડેશ એ ડેશ બી હોવાથી કુલમાં. હવે મિત્રો કુલમાં એટલે શું થાય, આકૃતિમાં જુઓ સી બી એ કુલમાં કહેવાય, તો સી બી બરાબર ટુકડાઓનો સરવાળો, ટુકડા એટલે એસી વત્તા એબી, તો અહીંયા લખીએ આપણે એસી વત્તા એબી બરોબર. ચાલો આ આપણું સૂત્ર તૈયાર થયું, હવે એની અંદર કિંમતો મૂકીએ. ચાલો તો જુઓ અહીંયા આપણને બીસી આપ્યા છે, બીસી બરાબર 43.25 બરાબર એસી. હવે આકૃતિમાં જુઓ એસી તો આપણે શોધવાના છે, આપણી પાસે નથી ધ્વજ દંડ ની લંબાઈ એટલે એસી એમ ના એમ વત્તા એબી, એબી જોવા રહ્યા 25 મીટર, તો અહીંયા આપણે લખી કાઢીએ 25. હવે આ 25 પ્લસ છે એને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો શું થશે મિત્રો, એસી બરાબર 43.25 અને માઇનસ 25 થાય. હવે જુઓ ધ્યાન આપજો બરોબર કે અહીંયા આપણે 43.25 માઇનસ 25.00, તો આ 25 તો ખરા, 13 માંથી 5 જાય તો 8, અહીંયા 3 માંથી 2 જાય તો 1, કેટલા વધ્યા 18.25. તો મિત્રો આ રીતે એસી બરાબર આપણને જવાબ મળ્યો 18.25 મીટર. હવે તમે આકૃતિમાં જુઓ આ એસી એ કોનું માપ આવ્યું, તો આ એસી એ ધ્વજ દંડ છે, તો આપણે નીચે જવાબ લખવો પડે. જુઓ હવે આપણે નીચે જવાબ લખીએ આન્સર કરીને કે ધ્વજ દંડ ની લંબાઈ, ધ્વજ દંડ ની લંબાઈ બરાબર, લંબાઈ એટલે એસી બરાબર કેટલી આવી છે આપણી પાસે 18.25 મીટર થાય, કેટલા મીટર થાય 18.25 મીટર થાય. તો મિત્રો આ રીતે આપણો 4 માર્ક્સનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો, પણ આ એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક્સ તમે ક્યારે મેળવી શકો કે જ્યારે તમે રકમ બરોબર સમજ્યા હોય, રકમ સમજી અને સાચી આકૃતિ જો તમે દોરી હોય તો મિત્રો આ બધો એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. તો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.